હવે એડવાન્ટેજ ઓફ સ્ટીલ રૂફ ટ્રસ, ઇટ ઇઝ મોર સ્ટ્રોંગર એન્ડ ડ્યુરેબલ. સ્ટીલ રૂફ ટ્રસ કેન બી ફેબ્રિકેટેડ ઇન એની શેપ ડિઝાયર્ડ બાય આર્કિટેક્ટ. સ્ટીલ સેક્શન આર અવેલેબલ ઇન વેરાયટી ઓફ સાઇઝ, થસ વેસ્ટેજ ઓફ મટીરિયલ કેન બી મિનિમાઇઝ. સ્ટીલ રૂફ ટ્રસ ઇઝ ફાયર પ્રૂફ એન્ડ ટર્માઇટ પ્રૂફ. ઇટ કેન બી ફેબ્રિકેટેડ વેરી ક્વિકલી. ઇટ ઇઝ સ્યુટેબલ ફોર લોંગ સ્પાન ઇન ધ ફેક્ટરી એન્ડ વર્કશોપ. રિપેર એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લેસ. રિક્વાયર્ડ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સ્ટીલ મેમ્બર ઇઝ લેસ. તો આપણામાં પહેલેથી એક ટોપિક લઈએ કે રૂફ ટ્રસ શા માટે જરૂરી છે, રાઈટ? તો પહેલા વહેલો આપણે ટોપિક, પહેલા પહેલો એડવાન્ટેજ, એટલે આમ તો જો રૂફ ટ્રસ ક્યારે જરૂર પડે, તો રૂફ ટ્રસ ની જરૂર ક્યારે પડે કે જ્યારે તમારો સ્પાન વધારે હોય, બરાબર? ધારો કે આ બે વસ્તુ છે એની ઉપર આપણે આમ સ્લેબ બનાવી શકીએ, રાઈટ? આવી રીતે આપણે સ્લેબ બનાવી શકીએ, સ્પાન છે તો આમાં આપણે આવી રીતે સ્લેબ પણ બનાવી શકીએ. હવે જો સ્પાન એટલે કે આ એલ 10 મીટર અથવા વધારે હોય, તો પછી એમાં તમે સ્લેબ બનાવવા જાવ તો સ્લેબની કોસ્ટ છે એ વધી જાય, રાઈટ? કારણ કે એમાં તમારે બીમ વગેરે ઘણું બધું કરવું પડે. તો એવી કન્ડિશનમાં આપણે શું કરવું પડે, કવર તો કરવું જ પડશે ઉપર, તો એવી કન્ડિશનમાં આપણે એમાં ઉપર રૂફ ટ્રસ બનાવીએ, રાઈટ? એટલે જ્યારે વધારે સ્પાનનો કોઈ એરિયા હોય કવર કરવાની વાત આવે ત્યારે આપણે રૂફ ટ્રસ દેવો પડે. એટલે જરૂરિયાત ક્યારે ઊભી થાય કે જ્યારે સ્પાન વધારે હોય. સ્લેબની થિકનેસ તમે ડિઝાઇન કરો કે આટલો લાંબો સ્પાન 10 મીટરનો છે સ્લેબ, ને થિકનેસ બહુ હેવી આવતી હોય તમારે અહીંયા 0.5 મીટર, હવે 0.5 મીટરની થિકનેસ સ્લેબમાં દેવાય નહીં, કારણ કે ઇકોનોમિકલ ના થાય, કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વધી જાય. તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડે, રૂફ ટ્રસ બનાવવું પડે. રાઈટ? રૂફ ટ્રસ એટલે બીજું કંઈ નથી, એ સ્ટ્રક્ચરલ મેમ્બર એલ સેક્શન, આઈ સેક્શન અથવા ટી સેક્શન, એ બધા તમે એક ટ્રિગોનોમેટ્રિકલ શેપમાં કન્વર્ટ કરી અને લોડ રેઝિસ્ટ કરો. મોટા ભાગે ફેક્ટરી બિલ્ડિંગ માટે, ફેક્ટરીની અંદર સ્પાન વધારે હોય, બરાબર? એમાં એસેમ્બલી લાઈન ને ઘણું બધું હોય એટલે એનો સ્પાન વધારે હોય. તો એવા સંજોગોમાં તમારે રૂફ ટ્રસ બનાવવું પડે. પછી એડવાન્ટેજમાં આપણે જોઈએ તો કે ભાઈ લાંબો સ્પાન હોય એને આપણે કવર કરી શકીએ, પહેલો એડવાન્ટેજ આ થયો. બીજો એડવાન્ટેજ એ છે કે આ લાઇટ વેટ હોય, રાઈટ? આનું વેઇટ ઘટી જાય. આ સ્લેબ તમે 0.5 મીટર આવડો મોટો જાડો સ્લેબ કરો તો આ સ્લેબનો વજન કેટલો થાય, રાઈટ? અને કોસ્ટ વધી જાય એની, કારણ કે આટલું કોન્ક્રીટ નાખતો અમે સ્ટીલ નાખવું પડે એની અંદર, આરસીસી ની અંદર. તો અહીંયા તમારો એ વસ્તુ ઘટી જાય. બીજી વસ્તુ કે આની ઉપર તમે એસી સીટ તમે પ્રોવાઈડ કરી શકો, આમાં ઉપર એસી સીટ, રાઈટ? તો એ કોસ્ટ ઘટી જાય એની. એટલે બીજો એડવાન્ટેજ છે કે એક પેલો એડવાન્ટેજ તો કે લોંગ સ્પાન તમે કવર કરી શકો. બીજો રીત છે કોસ્ટ, એની કોસ્ટ ઘણી ઓછી હોય. બીજું કે મેન્ટેનન્સ એનું ઓછું આવે, રાઈટ? આમાં તમારે બીજું એક કલર કામ કરવા સિવાય બીજું કઈ એંગલ ને એના સિવાયનો બીજો કઈ ખર્ચો ના આવે. એટલે મેન્ટેનન્સ છે એ પણ કેવું છે, ઇકોનોમિક છે, રાઈટ? મેન્ટેનન્સ પણ તમારું ઇકોનોમિક છે. પછી સ્ટીલનું સ્ટ્રક્ચર છે, બરાબર? વુડન નથી, સ્ટીલનું છે એટલે ટર્માઇટ પ્રૂફ હોય, એમાં ટર્માઇટ ના લાગે, ટર્માઇટ પ્રૂફ છે. પછી ઇઝીલી ફેબ્રિકેટેડ થઈ જાય. હવે જો સ્લેબ છે તો એના નીચે તમારે નીચે સપોર્ટ ને બધું તમારે લગાવવું પડશે, પછી કાસ્ટિંગ કરવું 15 દિવસ સુધી, તમારે 28 દિવસ સુધી સ્કેપ ફોલ્ડિંગ એસી રાખવું પડશે, પછી આ ટેકા તમે કાઢશો ને ક્યોરિંગ કરવું પડે, પાણી છાંટવું પડે, પછી એને પ્લાસ્ટરિંગ કરવું પડે. એટલે તમારે જે વર્ક છે બનાવવા માટેનો ટાઈમ, રાઈટ? એ ટાઈમ આમાં વધારે લાગશે, જ્યારે આની અંદર તો ફેબ્રિકેટ કરવાનું છે. તમે એક રૂફ ટ્રસ આવી રીતનું એક બનાવી લ્યો અહીંયા નીચે, બરાબર? ને એ રૂફ ટ્રસને ઉપાડીને તમે અહીંયા મૂકી દો, પ્લેસ કરી દો, રાઈટ? એટલે ટાઈમલી સ્પીડમાં કામ થશે, રાઈટ? તમે ઝડપથી કામ કરી શકો. તો આ બેઝિક બેનિફિટ છે એના બધા, રાઈટ? આ આપણે આમાં કન્સિડરેશનો પહેલા જે વાંચ્યા એ બધા આવી ગયા. પછી હવે કમ્પોનન્ટ ઓફ રૂફ ટ્રસ, તો રૂફ ટ્રસના કમ્પોનન્ટ કયા હશે? તો પહેલો કમ્પોનન્ટ કેનો સ્પાન આપણે પહેલા જોયું,
રાઈટ. અહીંયા આપણે પહેલા જોયું કે આપણે જરૂર ક્યાંથી ઊભી થઈ, આ સ્પાનની જ વાત છે, લંબાઈ કેટલા વિસ્તારને કવર કરવો છે. આપણે ધારો કે બે વોલ બનાવીએ અહીંયા, આ એક વોલ છે અને અહીંયા તમારી આ બીજી વોલ છે, બરોબર. આ બે વોલ વચ્ચેનું અંતર કેટલું છે એને કહેવાય સ્પાન, રાઈટ. તો આ સ્પાન જેમ વધારે છે તમારો સ્પાન, એમ તમારા સ્લેબની ઇકોનોમી ઘટતી જશે, સેફ્ટી ઘટતી જશે, સ્લેબની સેફ્ટી ઘટતી જશે. તો એવા કારણે તમે એને રૂફ ટ્રસ પ્રોવાઈડ કરો. તો પહેલો જ કમ્પોનન્ટ ઊભો થાય એ છે શું છે, સ્પાન, રાઈટ. તો સ્પાન એટલે શું, તો સ્પાન એટલે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ટુ સપોર્ટ, રાઈટ. સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ટુ સપોર્ટ. તો અહીંયા આપણે બે છે, બે વોલ છે, તો આ વોલનું સેન્ટર આપણે અહીંયા કાઢીએ. આ બે વોલ છે તો વોલનું સેન્ટર હું અહીંયા કાઢું, આ એક સેન્ટર થયું અને બીજું સેન્ટર થયું, રાઈટ. આ બે સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ, રાઈટ, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, આને કહેવાય ક્લિયર સ્પાન. અંદરથી આ પોઈન્ટ, અંદરથી અંદર સુધીનો પોઈન્ટ, એટલે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું અંતર, આ આને કહેવાય ક્લિયર સ્પાન, રાઈટ. અને આને કહેવાય ઇફેક્ટિવ સ્પાન, રાઈટ. તો સ્પાન આપણે કયો કન્સિડર કરશું, સપોર્ટના સેન્ટરથી સેન્ટર સુધી, રાઈટ. એટલે એ પહેલો કોમ્પોનન્ટ થયો, એ છે તમારો સ્પાન. પછી સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ. સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ એટલે શું, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ રૂફ ટ્રસ, રાઈટ. તો આપણે અહીંયા ડ્રો કરીએ, બીજું છે સ્પેસિંગ, લાંબ શું થાય, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, રાઈટ. બીજું છે સ્પેસિંગ, સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ. તેના માટે આપણે ડ્રો કરવું પડશે, જો આ બે વોલ છે, આ બે વોલ લા ડિસ્ટન્સ કેવું થશે, ક્લિયર સ્પાન થશે. આના સેન્ટર થી આ સેન્ટર નું ડિસ્ટન્સ, આ બે વચ્ચે નું ડિસ્ટન્સ, ઈ થાય તમારો સ્પાન, રાઈટ. એટલે કે ઇફેક્ટિવ સ્પાન પણ કહેવાય. હવે આપણે રૂફ ટ્રસ જ્યારે બનાવશું તો એ રૂફ ટ્રસ ક્યાં આવશે, એક રૂફ ટ્રસ આપણે અહીંયા મૂક્યા, એક રૂફ ટ્રસ અહીંયા મૂક્યું, બીજું રૂફ ટ્રસ છે આપણો અહીંયા આવશે, રાઈટ. ના બેને આપણે આમ જોડી દેશું, બરાબર. બે રૂફ ટ્રસ નામ જોડી દેશું આપણે. તો આ બે રૂફ ટ્રસ વચ્ચેનું ડિસ્ટન્સ છે, રાઈટ, એક અને બીજું રૂફ ટ્રસ. આ બે હશે, તમે બે મૂક્યા, એક પહેલું આ રૂફ ટ્રસ તમે અહીંયા મૂક્યું અને બીજું રૂફ ટ્રસ છે તમે અહીંયા મૂક્યું, રાઈટ. આ બે રૂફ ટ્રસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, રૂફ ટ્રસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આને કહેશે સ્પેસિંગ, સ્પેસિંગ બિટવીન રૂફ ટ્રસ, બરાબર. એનું ઇકોનોમિક સ્પેસિંગ અહીંયા આપ્યું છે તમને. આ ઇકોનોમિક સ્પેસિંગ કેટલું હોવું જોઈએ, તો ઇકોનોમિક સ્પેસિંગ છે એલ બાય થ્રી ટુ L by 5, right? આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ કેના ઉપર આધાર રાખશે, એના સ્પાન ઉપર. સ્પાન L હોય તો ઇકોનોમિક સ્પેસિંગ કયું કહેવાય, L by 3 થી લઈને L by 5 સુધી, right? આ નાનું છે, ના મોટી વેલ્યુ છે, કારણ કે એના L, ધારો કે તમારું L 3 મીટર છે તો આ 1 મીટર થાય, ના એ 3 by 5 થાય, right? તો હું થાય 0.6 મીટર થાય. તો આનું સ્પેસિંગ કેટલું થશે, 1 મીટર થી 0.6 મીટર, right? 1 મીટર થી 0.6 મીટર. પછી આવે છે અહીંયા જો આપેલું જ છે, હવે આપણે ડાયરેક્ટ ફિગર ઉપર જ જઈએ. આમાં આ થયો સેન્ટર ટુ સેન્ટર ડાયમેન્શન, સેન્ટર ટુ સેન્ટર ડાયમેન્શન, રાઈટ. એ થયો તમારો સ્પાન, એટલે એને આપણે માર્ક કરશું L થી. પછી આ એક રૂફ ટ્રસ ના બીજું રૂફ ટ્રસ, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે શું આવ્યું, સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ, કન્ઝિક્યુટિવ સ્પેસિંગ. એ કેટલું હોય, L બાય 3 થી લઈ અને L બાય 5 સુધીનું ઇકોનોમિક સ્પેસિંગ, રાઈટ. હવે આપણે એક જ રૂફ ટ્રસની વાત કરીએ, આ એક જ રૂફ ટ્રસની આપણે વાત કરીએ, તો એક જ રૂફ ટ્રસની અંદર અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ થયું તમારું સ્પાન, બરાબર. પછી આ પોઈન્ટથી આ ટ્રાયંગ્યુલર જ હશે હંમેશા, રાઈટ. તો ટ્રાયંગ્યુલમાં આ જે હાઈટ છે અહીંથી અહીં સુધીની હાઈટ, બરાબર, એને જોડતો જે હશે એને કહેશે, એ આપણી મેમ્બરમાં નથી જવું, પણ એને કહેવામાં આવે આ જે ઊંચાઈ છે આ બે વચ્ચેની ઊંચાઈ, રાઈટ. તો આપણે એને પ્લાનમાં જોઈએ તો એ આવું થશે. તો આ જે ઊંચાઈ છે, આ ઊંચાઈ, આને કહેવામાં આવે રાઈઝ, રાઈટ. અને આ બે ડિસ્ટન્સને કહેવામાં આવે સ્પાન,
राइट स्पान એટલે કે એલ રાઈટ એટલે આ તમારી થઈ ગઈ રાઈઝ હવે જે ઉપરનો આ ઇન્ક્લાઇન મેમ્બર છે રાઈટ એને કહેવામાં આવે પ્રિન્સિપલ રાફ્ટર શું કહેવામાં પ્રિન્સિપલ રાફ્ટર તો અહીં આપણે જોઈએ તો આ જે 12મી સાઈડનો જે આ છે આ પાર્ટ રાઈટ આ 12મી સાઈડનો જે આ પાર્ટ છે હા આ બે આ ક્યાં થયા પ્રિન્સિપલ રાફ્ટર પિયા આ પણ શું થયું પ્રિન્સિપલ રાફ્ટર રાઈટ પછી પછી જે છેડો આ ઉપરનો પોઈન્ટ આવે રાઈટ આ ઉપરનો જે પોઈન્ટ આ જ્યાં બે આ પ્રિન્સિપલ રાફ્ટર જોઈન્ટ થઈ જાય રાઈટ એના ઉપર એક લાઈન આવશે એના પછી બીજો હિસ્સો અહીંયા બીજો તમારો હશે બીજો ટ્રસ હશે રૂપ ટ્રસ બરાબર તો આ બે ને જોડતી આ લાઈન બની ને અહીંયા આ લાઈન આ બે બે કન્જ્યુગેટિવ ને ઉપર જોડતી પીક ઉપર એને કહેવામાં આવે રીજ રાઈટ એને કહેવામાં આવે રીજ રાઈટ અને જે પોઈન્ટ છે ને કહેવામાં આવે રીજ પોઈન્ટ રાઈટ એને કહેવામાં આવે રીજ પોઈન્ટ બરાબર એટલે અહીંયા રાઈઝ આપેલું છે હાઈટ એની હાઈટ છે રાઈઝ થઈ પછી આ રાઈઝ અને રીજ પોઈન્ટ ને જોડતો એને કહેવાય સેગ ટાઈ શું કહેવાય સેગ ટાઈ બરાબર પછી નીચે જે સ્ટ્રેટ આવે છે નીચે એને કહેવાય મેન ટાઈ બરાબર શું કહેવાય મેન ટાઈ નીચે એટલે કે અહીંયા આપણે આ લે આ મેન ટાઈ એટલે શું જકડી રાખું બે ને બાંધી રાખું એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ ને જોડીને રાખે એટલે એને મેન ટાઈ કહેવાય આ રીજ પોઈન્ટ અને આ પરપેન્ડિક્યુલર પોઈન્ટ આ બેને જોડીને રાખે એટલે એને કહેવાય સેગ ટાઈ રાઈટ એટલે આ થઈ તમારી સેગ ટાઈ અને આ થઈ તમારી મેન ટાઈ રાઈટ મેન ટાઈ એટલે મેન ટાઈ આ તમારી સેગ ટાઈ હવે આવે છે જે વસ્તુ એને કહેવામાં આવે છે કે આ આડી હવે જો કન્ઝિક્યુટિવ છે ને ટાઈ તો કરવો પડશે ને આપણે જે કન્ઝિક્યુટિવ પ્રી બે તમારા રસ છે એને આપણે બે પોઈન્ટ એની આમ જોઈન્ટ કરશું તો અહીંયા જે આપણે વસ્તુ અહીંયા જે એંગલ અથવા તો જે ટી અથવા જે કંઈ આપણે અહીંયા મેમ્બર બાંધશું આ બે બે બેને બાંધવા માટે રાઈટ એને કહેવામાં આવે પર્લિંગ રાઈટ એને કહેવામાં આવે પર્લિંગ એટલે જો આ પોઈન્ટ થી આ પોઈન્ટને બાંધો આ બે કન્ઝિક્યુટિવને બાંધા તો આ જો ડોટેડ લાઈન જે બતાવી છે એ તમારી શું થઈ પર્લિંગ થઈ રાઈટ ઈ થઈ તમારી પર્લિંગ પછી બે પર્લિંગ વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયા બતાવ્યું પર્લિંગ ડોટેડ લાઈન પછી બે પર્લિન વચ્ચેનું ડિસ્ટન્સ સ્પેસિંગ બિટવીન પર્લિન અથવા ને પેનલ વિડ્થ થઈ કહેવાય રાઈટ એને પેનલ વિડ્થ તરીકે પણ ઓળખવામાં આવે તો હા અને આ જે પોઈન્ટ અહીંયાનો હોય છેડામાં છેડાના બે પોઈન્ટ રાઈટ એને એવ્સ કહેવાય રાઈટ છેડાના બે પોઈન્ટ હોય એને એવ્સ કહેવાય રાઈટ બે છેડાના પોઈન્ટ વચ્ચે બીજા કેટલા બધા હશે રૂ આની આની વચ્ચે આ એક છે એટલે બીજું અહીંયા હશે ત્રીજું અહીંયા હશે પણ જે છેડાના બે છે રાઈટ એના પોઈન્ટને કહેવાય જે છેડે જે જોઈન્ટ થતી એને કહેવામાં આવે એવ્સ તો આ એના કમ્પોનન્ટ થયા રૂપ ટ્રસના કમ્પોનન્ટ થયા અને એની ઉપર તમે છાપરું નાખશો એટલે આની ઉપર આપણે અહીંયા છાપરું નાખશું રાઈટ તો એને કહેવામાં આવે રૂપ કવ રૂપ કવરિંગ રાઈટ તો આપણા બધા છે આમાં એના બધાના ડિસ્ક્રિપ્શન તમને આપ્યા જ છે કે પ્રિન્સિપલ રાફ્ટર એટલે શું રાઈટ તો આપણે અહીંયા જોઈએ પ્રિન્સિપલ રાફ્ટર એટલે શું ધ મેમ્બર ઓફ રૂપ ટ્રસ ફ્રોમ એન્ડ સપોર્ટ ટુ ધ રીજ પોઈન્ટ ઇઝ નોન એઝ પ્રિન્સિપલ રાફ્ટર રાઈટ પ્રિન્સિપલ રાફ્ટર એટલે શું કહે છે રૂપ મેમ્બર ઓફ રૂપ ટ્રસ ફ્રોમ એન્ડ સપોર્ટ ટુ ધ રીજ પોઈન્ટ એટલે આ એન્ડ સપોર્ટ આ સપોર્ટનો એન્ડ છે અહીંયા સપોર્ટ છે દિવાલનો સપોર્ટથી લઈને ક્યાં સુધી રીજ પોઈન્ટ એટલે આ જે જોઈન્ટ કર્યું આને શું કહેવાય પ્રિન્સિપલ રાફ્ટર પછી ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ટોપ કોડ મેમ્બર પણ એને કહેવામાં આવે પ્રિન્સિપલ રાફ્ટર સપોર્ટ રૂફિંગ મટીરીયલ એન્ડ પર્લિંગ હવે પ્રિન્સિપલ રાફ્ટરનું કામ શું પ્રિન્સિપલ રાફ્ટરનું કામ તો પ્રિન્સિપલ રાફ્ટર શું કરશે પ્રિન્સિપલ રાફ્ટર જે છે શું કરશે એક તો કેને સપોર્ટ એની ઉપર શું હશે પર્લિંગ હશે પર્લિન ની ઉપર શું હશે રૂફિંગ મટીરીયલ હશે રૂફિંગ રૂફ કવર રાઈટ તો એ કેને સપોર્ટ આપે પર્લિન ને રૂફ કવર ને સપોર્ટ આપે કોણ પ્રિન્સિપલ રાફ્ટર એનું ફંક્શન છે નોર્મલી પ્રિન્સિપલ રાફ્ટર એક્ટ એઝ અ કોમ્પ્રેશન એ કોમ્પ્રેશન મેમ્બર તરીકે જ કામ કરતો હોય હંમેશા When purlin are not supported at the panel point, principal rafter may be subjected to shear and bending. હવે જો અહીંયા principal rafter જે છે આ principal rafter ક્યાં અહીંયા જોઈન્ટ કર્યું છે બરાબર
બરાબર. હવે એની ઉપર when purlins are not supported at the panel point, એટલે પેનલ પોઈન્ટ ઉપર જો સપોર્ટ ના કરતી વચ્ચે પર્લિન હોય, અહીંયા આ પર્લિન કેવી છે, અહીંયા અહીંયા આપણે પર્લિન કઈ જગ્યાએ સપોર્ટ કરે છે, આ જે પોઈન્ટ છે ને, આ જે પોઈન્ટ એને કહેવામાં આવે પેનલ પોઈન્ટ. આ પેનલ પોઈન્ટ કહેવાય જ્યાં બધા મેમ્બર જોઈન્ટ થતા હોય, રાઈટ. આ બધા પેનલ પોઈન્ટ છે. તો અહીંયા જો આ કેના ઉપર ટેકવેલી છે, પર્લિન, આ ડી પર્લિન છે, ક્યાં ટેકવેલી છે, પેનલ પોઈન્ટ ઉપર ટકવેલી. એને બદલે અહીંયા ટેકવી હોય તો શું થાય, એમાં બેન્ડિંગ થાય, સેગિંગ આવે એની અંદર. આ છે એમાં બેન્ડિંગ ડેવલપ થાય, વચ્ચે લોડ આવે તો બેન્ડ થાય ના પર્લિન, તો ત્યારે એ શું થશે, બેન્ડિંગમાં આવી જશે. બાકી કોમ્પ્રેશનમાં હોય જનરલી, નોર્મલી કોમ્પ્રેશનની અંદર. પછી મેન ટાઈ, મેન ટાઈ આપણે કીધી, મેન ટાઈ ધ બોટમ કોર્ડ મેમ્બર ઓફ ધ રૂટ ટ્રસ, તળિયામાં નીચે જે છે બોટમ, આ નીચેનો બોટમ, રાઈટ, બોટમ કોર્ડ છે એને કહેવામાં આવે મેન ટાઈ. તો મેન ટાઈ નું ફંક્શન શું છે, કે છે નોર્મલી ટાઈ એક્ટ એઝ અ ટેન્શન મેમ્બર, રાઈટ. તો કઈ રીતે ટેન્શનમાં આવે, તો એ આવી રીતે કઈ ટેન્શનમાં આવે. હવે જ્યારે અહીં લોડ આપશો તો આ ભાગ છે એ કઈ બાજુ જવાની ટ્રાય કરશે, બહારની બાજુ જવાની કરશે. આ છે એ કઈ બાજુ, બહારની બાજુ. તો આ બે પોઈન્ટને કેવું કરીને અહીં પકડીને રાખશે અંદરની બાજુ, તો આમાં શું ડેવલપ થશે, ટેન્શન, રાઈટ. તો મેઇનલી મેઇન ટાઈ જે છે એ કેમાં હોય, ટેન્શનમાં હોય. ડ્યુ ટુ રિવર્સલ ઓફ લોડ અંડર ધ વિન્ડ લોડ એન્ડ અર્થક્વેક લોડ ટાઈ મેમ્બર સબ્જેક્ટેડ ટુ, કોકવાર લોડનું રિવર્સલ થઈ જાય, રાઈટ. ભૂકંપ અથવા તો વિન્ડ લોડની અંદર, અર્થક્વેકની અંદર ને વિન્ડ લોડ આવે તો એ ટેન્શનને બદલે હું કોમ્પ્રેશનમાં આવી શકે, રાઈટ. પછી સેગ ટાઈપ, આ બધા આપણે આમ તો ડિસ્કસ આની અંદર કરી જ લીધા, એને વસ્તુ અહીંયા ડિસ્ક્રાઇબ કરી છે, આપણે ખાલી વાંચી જઈએ. તો વર્ટિકલ મેમ્બર જોઈન્ટ રિજ પોઈન્ટ કેને જોઈન્ટ કરે છે, તો રિજ પોઈન્ટ અને મેઇન ટાઈ, રાઈટ. મેઇન ટાઈ અને રિજ પોઈન્ટને જોઈન્ટ કરતો હોય એ મેમ્બર એને કહેવામાં આવે સેગ ટાઈ. અને એને સેગ ટાઈ શું કરવાને કહેવામાં આવે, સેગ ટાઈ કહેવાનું કારણ છે, સેગ ટાઈ શા માટે કહીએ, તો સેગ ટાઈ શા માટે એને કહે છે, સેગ ટાઈ એવા માટે કે આવી રીતનું આપણું રૂટ ટ્રસ છે, અહીંયા આપણે લોડિંગ આપીએ તો આ કઈ રીતે નીચે જશે, એનો મતલબ કે એનું ડિફ્લેક્શન આવું કઈક થશે, રાઈટ. આવી રીતે ડિફ્લેક્શન થશે, આવી રીતનું ડિફ્લેક્શન થાય આનું, રાઈટ. તો એનો મતલબ શું થયું, આટલું નીચે શું થયું, આ જે થયું એને કહેવાય સેગ, રાઈટ. તો સેગ ટાઈ શું કરે, એને નીચે ન આવવા દે, આ પોઈન્ટનું સેગિંગ ન થવા દે નીચે, રાઈટ. એટલે એને સેગ ટાઈ કહે. આપણે સેગિંગ મુવમેન્ટ ખબર આવતી, સિમ્પલ સપોર્ટ બીમ હોય આમ, રાઈટ. અને અહીં પોઈન્ટ લોડ આપીએ તો એનું ડિફ્લેક્શન કેમ થાય, આવી રીતે થાય, તો આને શું કહેવાય, આને કહેવાય સેગ, રાઈટ. તો અહીંયા પણ એવું જ છે, એને રોકે છે એટલે એને સેગ ટાઈ કહે, રાઈટ. તો અહીં થયું તમારું સેગ ટાઈ. પછી આપણે જોઈએ રીજ લાઈન. રીજ લાઈન એટલે અ લાઈન જોઈનિંગ ધ રીજ પોઈન્ટ ઓફ ટુ વન ટ્રસ ટુ ધ રીજ પોઈન્ટ ઓફ ધી અનધર ટ્રસ, રાઈટ. તો રીજ પોઈન્ટ, બે રીજ પોઈન્ટ ને જોડતી હોય એને કહેવાય રીજ લાઈન. એવસ એટલે શું, એવસ લાઈન, એવસ લાઈન એટલે આવડિયા હોરિઝોન્ટલ લાઈન, આ જે સપોર્ટ ઉપર જે લાઈન જોઈન્ટ કરે છે એને કહેવાય એવસ લાઈન. પર્લિન એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે, બરાબર. હવે ને રાઈઝ, રાઈઝ એ આપણે જોઈ લીધું. હવે આવે છે પીચ, રાઈટ. આ ખાસ વસ્તુ, પીચ શું છે, ઇટ ઇઝ ધ રેશિયો ઓફ રાઈઝ ટુ સ્પાન, રાઈટ. રાઈઝ ટુ સ્પાન, તો આપણે અહીંયા એક રૂટ ટ્રસ ખાલી એક સિમ્પલ લઈએ, રાઈટ. આ એનો રાઈઝ છે, ધેટ ઇઝ આર, અને આ છે એનો સ્પાન એલ, રાઈટ. તો પીચ બરાબર શું થશે, પીચ ઇઝ ઇક્વલ ટુ રાઈઝ એટલે કે આર અપોન એલ, આને કહેવાય પીચ. તો નોર્મલી વેલ્યુ ઓફ પીચ કેપ કેટલી રાખે, 1/3 અને ટુ 1/5, રાઈટ, ઓફ સ્પાન. એટલે ખરેખર આ એલ છે, એલ બાય થ્રી અને એલ બાય ફાઈવ, એલ બાય થ્રી થી એલ બાય ફાઈવ સુધીની પીચ રાખવાની આવે, રાઈટ. એનાથી વધારે તમે પીચ ન રાખી શકો. પછી વિન્ડ બ્રેસિંગ. હવે વિન્ડ બ્રેસિંગ છે, આની અંદર ફિગરમાં અત્યારે બતાવેલા નથી, પણ એ કઈ રીતે હોય કે આ પોઈન્ટને આ પોઈન્ટ સાથે ટાઈઅપ કરવામાં આવે, આ પોઈન્ટ છે ને આ પોઈન્ટ સાથે ટાઈઅપ કરો, ટાઈ આમ ટાઈ કરી. તો વિન્ડ આવશે તો આ જે તમારું સ્ટ્રક્ચર છે એમાં સ્વે નહીં થાય, સ્વેઇંગ નહીં આવે, એટલે એકબીજાને તાણી ના, એવી રીતે આ રીજ પોઈન્ટ ને એવસ પોઈન્ટ, આ રીજ પોઈન્ટ ના એવસ પોઈન્ટ એને પણ આવી રીતે ટાઈ કરી દેવામાં આવે, રાઈટ. એવી રીતે આઈનો રીજ પોઈન્ટ ના આઈનો ઇવસ પોઈન્ટ, આઈનો ઇવસ પોઈન્ટ આઈનો રીજ પોઈન્ટ, રાઈટ. એટલે સ્વે નહીં થાય, રાઈટ. તો એવાને કહેવાય વિન્ડ બ્રેસિંગ. તો અહીંયા લખ્યું છે ટુ રૂપ ટ્રસ આર કનેક્ટેડ બાય ક્રોસ મેમ્બર. જો ક્રોસ મેમ્બર છે એટલે એ રીજ પોઈન્ટ ટુ તો એવસ પોઈન્ટ હશે, ક્રોસ મેમ્બર ટુ સ્ટેબિલાઇઝ ધી
stabilize it against the action of wind, such as member is called as a wind bracing. અને રૂફિંગ મટીરીયલ એટલે ઉપર શું નાખો છો? તો બે આ ત્રણ ટાઈપના મટીરીયલ છે, એસી શીટ, જીઆઈ શીટ એટલે કે લોખંડની શીટ અને ગેલ્વેનાઇઝ આયર્ન શીટ અને એસ્બેસ્ટોસ શીટ. એસ્બેસ્ટોસ શીટ હવે બહુ કંઈ અહીં યુઝ થતી નથી. આ બે જ છે. આને બદલે જે ત્રીજી પણ મટીરીયલ ગેલ્વેનિયમ કરીને એક મટીરીયલ આવે છે, પાવડર કોટેડ મટીરીયલ આવે ગેલ્વેનિયમ, એ પણ હવે યુઝ કરવામાં આવે. હવે એ બેઝિક થયું. હવે ટાઈપ્સ ઓફ રૂફ ટ્રસ તો ડિફરન્ટ ટાઈપ ઓફ રૂફ ટ્રસ છે. હવે ટાઈપ છે કેના ઉપર આધાર રાખશે? તો એ ટાઈપ છે એના સ્પાન ઉપર આધાર રાખે. કયું આપણે ક્યારે યુઝ કરવું? તો કિંગ પોસ્ટ, રાઈટ? તો કિંગ પોસ્ટ છે, જો તમારો સ્પાન 9 મીટર કરતા ઓછો હોય તો આપણે કિંગ પોસ્ટ ટાઈપનો રૂફ ટ્રસ આપી શકીએ. કિંગ પોસ્ટની આ પેટર્ન છે કે ત્રણ મેમ્બર, એક સેગ ટાઈપ હોય અને બે ઇન્કલાઇન ટાઈપ હોય, રાઈટ? પછી ક્વીન પોસ્ટ, રાઈટ? તો 6 મીટરથી 9 મીટર હોય, સ્પેસિફાઈડ આવે કે ટૂંકમાં 6 મીટર કરતા વધારે 9 મીટર કરતા ઓછો હોય તો તમે ક્વીન પોસ્ટ ટાઈપનો રૂફ ટ્રસ બનાવી. તો એમાં આવી રીતનો વચ્ચે આવી રીતનો ફ્લેટ હોય, ઉપરથી ફ્લેટ હોય, નીચેથી ફ્લેટ હોય, રાઈટ? અને વચ્ચે સ્ક્વેર આવી જાય. પછી ફેન ટાઈપ, રાઈટ? ફેન ટાઈપ. હવે ફેન ટાઈપ એવા માટે કે આને તમે કાઢ નાખો તો જો ફેનના પાંખિયા હોય એના જેવું લાગે, પંખાના જે તમારો ફેન હોય એના જે વિંગ હોય એના જેવું દેખાય. તો એ કેટલા મીટર? 9 મીટરથી 12 મીટર. એનો મતલબ કે 9 મીટર સુધી તમે આ બે વાપરી શકો. જો તમારો સ્પાન 9 મીટર કવર કરવાનો હોય તમારે, રાઈટ? તો તમે બે વાપરી શકો, કિંગ પોસ્ટ અને ક્વીન પોસ્ટ. એ અને 9 મીટરથી વધી જાય પણ 12 મીટર કરતા ઓછો હોય તો તમારે કયો વાપરવો પડશે? ફેન ટાઈપ. પછી ફિંક ટાઈપ. ફિંક ટાઈપ 6 મીટરથી 9 મીટર છે. હાઉ ટાઈપ એ 6 મીટરથી 24 મીટર સુધી. તો આમાં જો જેમ આ તમે હાયર સ્પાન હોય તો મોટા ભાગે હાઉ ટાઈપના હોય છે, ઇન્ડસ્ટ્રીયલ સેટની અંદર મોટા ભાગે હાઉ ટાઈપના હોય. પછી નોર્થ લાઇટ ટાઈપ. નોર્થ લાઇટ ટાઈપ એટલે જો એમાં શું છે કે આ જે ફેસિંગ હોય ને, આ ફેસિંગ આ જે આ બાજુ આ નોર્થ ડિરેક્શન હશે. તો નોર્થ અહીંયા છે ને ખુલ્લું રાખવામાં આવે એટલે કે એમાં લાઇટ વેન્ટિલેશન તમને મળે ને એવી રીતનું, એટલે ઉત્તર તરફનો લાઇટ છે ને અંદર આવે, એટલે એને નોર્થ લાઇટ ટાઈપ કહીએ. જ્યારે ઉત્તરની લાઇટ વાપરવી હોય તમે ઉત્તર દિશાની, ત્યારે તમારે એની સ્પાન કેટલો 8 મીટર કરતા વધારે ના હોવો જોઈએ, 5 થી 8 મીટર હોય તો તમે આ દઈ શકો આવી ટાઈપનો. પછી ટ્રાયંગ્યુલર 6 થી 30 મીટર. પછી કમ્પાઉન્ડ ફિંક. આ ફિંક છે, આ કમ્પાઉન્ડ ફિંક છે, રાઈટ? તો જો બેમાં ડિફરન્સ જુઓ, આ જે પાર્ટ છે એની અંદર પણ આમાં ડિવિઝન આવે છે. જો એની અંદર જોયું તમે, એની અંદર પણ ડિવિઝન આવે છે. એટલે જો એ આમ જુઓ તો આનું ફેન ટાઈપનું મોડિફાઈડ રૂપ જેવું થઈ ગયું અહીંયા. તો એમાં સ્પાન કેટલો થાય? 12 થી 18 મીટર. પછી વેરેન ટાઈપ. વેરેન ટાઈપ છે 6 થી 30 મીટર. અને હાઉ ટાઈપ ફ્લેટ. હવે હાઉ ટાઈપ ફ્લેટ છે આ ખરેખર એન ટાઈપ કહેવાય. મોટા ભાગે રેલવે સ્ટેશનની ઉપર જે બનાવવામાં આવે, પુલ બનાવવામાં આવે ક્રોસિંગ માટે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ, એમાં હાઉ ટાઈપ અને એન ટાઈપ કે જેમાં એન બને તમારે, રાઈટ? અને એન ટાઈપ પણ કહેવામાં આવે, રાઈટ? તો આ ડિફરન્ટ ટાઈપ ઓફ રૂફ ટ્રસ થયા તમારા.